नमस्ते मित्रों, मारी चैनल में आपनु हार्दिक स्वागत छे। आज आपणे दरेक गुजरातीना घरमां दिवाळीना त्यौहारमां बनता जाड़ा मठिया परफेक्ट माप अने टिप साथे बनावीशुं। आ जाड़ा मठियाने घणा लोको थापड़ा, लाल मठिया, मठपुरी के मिनी मठिया जेवा अलग अलग नामे ओळखे छे अने ते खूब ज टेस्टी अने क्रिस्पी बने छे। मठियानी स्टेप बाय स्टेप परफेक्ट रेसिपी जाणवा माटे वीडियोने स्कीप कर्या विना एंड सुधी अवश्य जोजो अने रेसिपी पसंद आवे तो तेने लाइक अने शेर करवानुं न भूलशो। जाड़ा मठियानो लोट बांधता पहला थोड़ी घनी पूर्व तैयारी करवी जरूरी छे। तेना माटे एक नानी तपेली में 2 टेबलस्पून एटले के 30 ग्राम खांड उमेरीशू। जो तमे 200 ग्राम लोटना मठिया बनावता हो तो तेमा 30 ग्राम खांड लेवी अने तेमा 3 टेबलस्पून पानी उमेरीशू। हवे तपेली ने गैस उपर मूकी खांड सरखी ते ओगळे अने पानी उकळवा लागे त्यां सुधी चमची वडे हलावता रहीशू। गैसनी फ्लेम स्लो टू मीडियम राखवी। पाणी ने वधारे समय माटे न उकाळवू, नहींतर खांडनी चासणी बनी जशे। आपणे चासणी नथी बनावानी, फक्त खांड ओगळे त्यां सुधी ज पाणीने 2 मिनिट माटे गरम करवानुं छे। खांडनी बिलकुल पण कणी न रहे ते रीते तेने गरम करवू। खांड सरखी ओगळी गई छे, हवे गैस बंद करी पाणीने सरखी रीते रूम टेम्परेचर पर ठंडू थवा દઈશું। मठियानो लोट बांधवा माटे आ रीतनुं एक પહોળું વાસણ લઈ તેમાં 1/2 કપ એટલે કે વજનમાં જોવા જઈએ તો 200 ગ્રામ તાજો દળેલો મઠનો લોટ ચાળીને કાઢી લઈશું। આ લોટ તમને દિવાળી દરમિયાન કોઈપણ ઘંટીએ સરળતાથી 150 થી 160 રૂપિયા કિલો મળી જાય છે। તમારે પાતરા મઠિયા બનાવવા હોય તો પણ મઠના લોટનો જ ઉપયોગ કરવો। લોટને ચાળવાથી તેની અંદર થોડું ઘણું કકરું ચરામણ હોય તો તેને કાઢી શકાય છે। તેમાં 1/4 કપ એટલે કે 4 ટેબલસ્પૂન ઘઉંનો કકરો લોટ ચાળીને ઉમેરીશું। વજનમાં જોવા જઈએ તો 25 થી 30 ગ્રામ લોટ લીધો છે, જે આપણે ભાખરી બનાવવા માટે લોટનો ઉપયોગ કરતા હોઈએ છે તે જ લોટ લેવો। ઘઉંનો કકરો લોટ ઉમેરવાથી મઠિયા સરસ ફૂલે છે અને ક્રિસ્પી બને છે। આ રીતે બંને લોટને ચાળી દીધા બાદ તેમાં જરૂર મુજબ મસાલા ઉમેરીશું। મેં 1 ટેબલસ્પૂન અધકચરો વાટેલો અજમો લીધો છે। જાડા કે પાતળા કોઈપણ મઠિયા બનાવો તેમાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તે ડાયજેશનમાં પણ હેલ્પ કરે છે। જો આખો અજમો લેશો તો તળતી વખતે તે ફૂટશે અને મઠિયા સરખા ફૂલશે નહીં। તેમાં 1/2 ચમચી હળદર પાવડર અને 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। લોટ બાંધતી વખતે મસાલા થોડા આગળ પડતા ઉમેરવા, જેથી મઠિયા વધુ ટેસ્ટી બને અને સ્વાદ પ્રમાણે એટલે કે 1 ચમચી જેટલું મીઠું અને 5 ચમચી હિંગ ઉમેરીશું। મોણ માટે 2 ટેબલસ્પૂન તેલ ઉમેરી અને બધા જ મસાલા અને તેલ લોટમાં સરખી રીતે ભળે તે રીતે હાથ વડે મિક્સ કરી લઈશું। મોણ જો તમે 2 ટેબલસ્પૂન કરતાં ઓછું ઉમેરશો તો મઠિયા પ્રમાણમાં કડક બનશે અને વધારે ઉમેરશો તો તે પોચા પડી જશે। લોટને સરખો મોઈ લીધા પછી આપણે જે ખાંડનું પાણી તૈયાર કર્યું હતું તે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ ગયું છે। તેને થોડું થોડું કરીને લોટમાં ઉમેરતા જવું અને હાથ વડે મિક્સ કરી શક્ય હોય તેટલો કઠણ લોટ બાંધી લેવો। લોટ બાંધતી વખતે જો ખાંડનું પાણી ઓછું પડે તો તમે જરૂર મુજબ સાદું પાણી પણ ઉમેરી શકો છો, પણ પાણી રૂમ ટેમ્પરેચર પર હોવું જરૂરી છે। મઠનો લોટ પ્રમાણમાં ચીકણો હોવાથી લોટ બાંધતી વખતે જો તે હાથ ઉપર ચોંટે તો તાવેથા વડે ઉખાડતા જવું। મઠિયા કે ચોળાફળી બનાવતી વખતે તેના પરફેક્શનનો આધાર તમે લોટ કેવો બાંધો છો તેના પર પણ આધાર રાખે છે। હવે મેં સાદું પાણી લીધું છે, તેને પણ થોડું થોડું કરીને ઉમેરતા જઈશું। આટલો લોટ બાંધવા માટે આશરે 5 થી 6 ટેબલસ્પૂન જેટલા પાણીનો ઉપયોગ થાય છે। જો તમે લોટ નરમ બાંધશો તો મઠિયા ફૂલશે પણ નહીં અને પ્રમાણમાં ચવળ બનશે। બીજી એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે જે સમયે મઠિયા બનાવવા હોય તે સમયે જ લોટ બાંધવો, કારણ કે જાડા મઠિયાના લોટને બાંધ્યા પછી તેને રેસ્ટ આપશો તો પણ તે થોડો નરમ પડી જશે। આ રીતનો ભાખરી કરતાં સહેજ નરમ રહે તે રીતનો લોટ બાંધીને તૈયાર કર્યો છે, તેને દસ્તા વડે કૂટી લઈશું। લોટને કૂટવાના કારણે તે વાસણમાં બિલકુલ ચોંટે નહીં, તેના માટે નીચે આ રીતે 1/2 ચમચી જેટલું તેલ લગાવીશું અને જે દસ્તાથી કૂટવાનો હોય તેને પણ તેલથી ગ્રીસ કરી લેવો। જાડા મઠિયાના લોટને 10 થી 12 મિનિટ માટે સરખી રીતે કૂટવો ખૂબ જ જરૂરી છે। આમ કરવાથી લોટનું ટેક્સચર સ્મૂધ બને છે અને મઠિયા સરસ ફૂલે છે। ગામડામાં તો વધારે ક્વોન્ટિટીમાં મઠિયા બનાવે
એટલે લોટને કૂટવા માટે સાંબેલાનો ઉપયોગ કરતા હોય છે, પણ આ રીતે વજનદાર દસ્તાથી કૂટશો તો પણ લોટ સરસ લીસ્સો થઈ જાય છે। જો તમે વધારે ક્વોન્ટિટીમાં લોટ બાંધ્યો હોય તો થોડા થોડા લોટને કૂટતા જવું। મઠિયાના લોટને 10-12 મિનિટ સુધી કૂટવાના કારણે તે સરસ લીસ્સો થઈ ગયો છે। હવે તેમાંથી એક લાંબો રોલ બનાવીશું। આજે આપણે બે રીતે મઠિયા બનાવવાના છીએ, એટલે વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરશો। આદરી ઉપર થોડું તેલ લગાવી તેને ગ્રીસ કરી લેવી। હવે લોટના રોલને આદરી ઉપર મૂકી તેની બહારની બાજુ બિલકુલ પણ ક્રેક ન રહે તે રીતે તેને સહેજ રગડી લેવો। હવે તાવેથા વડે લોટના એક સરખા મોટી સાઇઝના લુઆ કાપી લઈશું। જો તમારે આમ ન કરવું હોય તો તમે નાની સાઇઝના લુઆ પણ બનાવી શકો છો, પણ આ રીતે કરવાથી તમારી મહેનત ઘણી ઓછી થઈ જશે અને મઠિયા એકદમ ફૂલેલા અને એક સરખી સાઇઝના તૈયાર થશે। એક લુઆને આદરણી ઉપર મૂકી હાથ વડે દબાવી તેમાંથી મધ્યમ જાડો રોટલો વણી લઈશું। બાકીના લુઆને ઢાંકીને મૂકી રાખવા જેથી તે સુકાઈ ના જાય। જો તમે બહુ પાતળો રોટલો વણશો તો મઠિયા ક્રિસ્પી તો બનશે પણ ફૂલશે નહીં, અને વધારે પડતો જાડો વણશો તો મઠિયા ફૂલશે તો ખરા પણ ક્રિસ્પી નહીં બને। એટલે રોટલાની જાડાઈ આપણે આ રીતની મીડિયમ રાખવાની છે। એક સરખી સાઇઝના મઠિયા બનાવવા માટે આ રીતનું નાની સાઇઝનું ધારવાળું દવાની બોટલનું ઢાંકણ લઈ તેના વડે મઠિયા કાપી લઈશું। જો તમે માર્કેટમાંથી પેકિંગમાં જાડા મઠિયા લાવો તો આ રીતના નાની સાઇઝના પણ મળતા હોય છે। આમાં મઠિયાને કાપવામાં થોડો સમય વધુ લાગશે, પણ વણવાની મહેનત ઓછી થઈ જશે। જો તમારે મીડિયમ પૂરી જેવા બનાવવા હોય તો તેની રીત આપણે આગળ જોઈશું। હવે મઠિયાને એક એક કરીને પ્લેટમાં મૂકતા જઈશું અને કટ કરતાં જે વધારાનો લોટ વધ્યો છે તેમાંથી લુવા બનાવી વણીને આ જ રીતે મઠિયા બનાવી શકાય છે। નવા વર્ષમાં ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો આવા નાના પાઇટિંગ સાઇઝના મઠિયા હોય તો સર્વ કરવામાં પણ સારું લાગે છે। બીજી એક અગત્યની વાત કે મઠિયાને વણ્યા પછી તેને તરત ન તળવા, તેને 30 મિનિટ માટે આ રીતે ખુલ્લા મૂકી રાખવા, પછી જ તેને તળવા જેથી તે સરસ ફૂલશે। જો તમારે મીડિયમ પૂરી જેવા મઠિયા બનાવવા હોય તો લુવાની સાઇઝ આ રીતની રાખી તેમાંથી મધ્યમ જાડા મઠિયા વણી લેવા। ઘણા લોકો આ મઠિયાના લુવાને ચોખાની પાપડીના મશીનમાં દબાવીને પણ કરતા હોય છે। તમને જે રીત વધારે અનુકૂળ હોય તે પ્રમાણે બનાવી શકો છો। આ સિવાય પણ દિવાળીમાં બનાવી શકાય તેવા બીજા ઘણા બધા પ્રકારના કોરા નાસ્તાની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને વિડીયોના એન્ડ સ્ક્રીન પર આપી છે। આ રીતે બાકીના લોટમાંથી વારાફરતી બધા જ મઠિયાને વણી લેવા, તેને અડધો કલાક માટે રેસ્ટ આપવો, પછી તેને ગરમ તેલમાં તળી લઈશું। મઠિયાને તળતી વખતે તેલનું ટેમ્પરેચર મીડિયમ હોવું જોઈએ અને કડાઈમાં એક એક મઠિયાને ઉમેરતા જવું અને તેના ઉપર જારો અડાડતા જવું જેથી તે સરસ ફૂલશે। મઠિયાને કડાઈમાં ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવી અને પછી તે ફૂલે એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી તેને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તે રીતે તળી લેવા। તમે પાણીપુરી બનાવો તેમાં પણ પૂરીને વણીને જો રેસ્ટ આપો અને પછી તેને આ રીતે જારો અડાડીને તળો તો બધી જ પૂરી સરસ ફૂલે છે। આ મઠિયા બનાવતી વખતે લોટને બાંધવામાં, તેને કૂટવામાં અને વણવામાં ધ્યાન રાખશો તો તે એકદમ પરફેક્ટ બનશે। ઘણા લોકો આ મઠિયામાં તલ પણ ઉમેરતા હોય છે, પણ તલ ઉમેરવાથી તે ફૂટે છે અને મઠિયામાં કાણા પડી જાય છે। માર્કેટમાંથી તૈયાર મઠિયા લાવો તો તેમાં પણ તલ નથી હોતા। મઠનો લોટ લીધો હોવાથી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય તેમ વધુ ક્રિસ્પી બને છે। મઠિયા સરસ તળાઈ ગયા છે, તેને એક પ્લેટમાં કાઢી અને આ જ રીતે બીજા મઠિયા તળી લઈશું। જો તમને આ રીતે એક એક મઠિયા ઉપર જારો લગાવવાની આળસ આવતી હોય તો બીજી રીત બતાવું છું। આ રીતે કઢાઈમાં સમાય તેટલા 18-20 નંગ જેટલા મઠિયા એક પ્લેટમાં લઈ તેને ગરમ તેલમાં એક સાથે ઉમેરવા અને જારા વડે આ રીતે હલાવતા જવું। આમ કરવાથી મોટાભાગના મઠિયા ફૂલશે તો ખરા, પણ 2-4 મઠિયા ઉપર જારો નહીં લાગે તો તે ઓછા ફૂલશે। એક વખત મઠિયાને તળવામાં આશરે 2.5-3 મિનિટ જેટલો સમય લાગે છે। તેને વધારે પડતા ડાર્ક ન કરવા, નહીતર તે સ્વાદમાં કડવા લાગશે। આ રીતે આપણે નાના મઠિયાને પણ તળીને તૈયાર કર્યા છે અને દેખાવમાં અને સ્વાદમાં તે માર્કેટમાં મઠિયા મળે તેવા જ બન્યા છે। તેને એક પ્લેટમાં કાઢી અને રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું, ત્યાં સુધી આપણે મોટા મઠિયાને પણ તળી લઈએ। મીડિયમ સાઇઝના મઠિયાને તળવાની રીત પણ નાના મઠિયા જેવી જ છે, પણ તેને એક સાથે ન ઉમેરવા,
નહીતર ફેરવવામાં સમય લાગશે તો તે લાલ થઈ જશે। તેને તળતી વખતે આ રીતે જારો અડાડતા જવું। જો અમુક મઠિયા પાતળા વણાયા હશે તો તે ઓછા ફૂલશે। આ મઠિયા રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય પછી તેને એક મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે। એટલે દિવાળીના વેકેશનમાં ક્યાંય બહાર ફરવા જવાનો પ્લાન હોય તો પણ તમે આ રીતે ઘરેથી અલગ અલગ સૂકા નાસ્તા બનાવીને લઈ જઈ શકો છો। વિડીયોમાં આપેલી એક એક નાનામાં નાની ટિપ્સ ફોલો કરી તમે મઠિયા બનાવશો તો તે એકદમ પરફેક્ટ બનશે। તમારા કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો પણ તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો। અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તેને વધુમાં વધુ શેર કરજો, અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હો તો આવી નવી નવી અને ટ્રેડિશનલ રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો। તો જોતા જ બનાવવાનું મન થાય તેવા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી જાડા મઠિયા બનીને તૈયાર છે। તો દિવાળીમાં આ બે પ્રકારના જાડા મઠિયાની રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો। ફરીથી મળીશું એક બીજા નાસ્તાની રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।